નમસ્કાર, અમારા વિશેષ કાર્યક્રમ ભવિષ્ય દર્શનમાં આજે આપની સાથે હું છું વિનત. ખાસ કરીને આજે છે આસવદ અમાસ, એટલે કે આપણા હિન્દુ વર્ષનો છેલ્લો દિવસ અને આપણો પ્રિય તહેવાર દિવાળી. તો ખાસ કરીને આજે આપણે ચર્ચા કરીશું કે કયા પ્રકારે આપણાથી કોષો દૂર રહેલા ગ્રહો આપણા જીવન પર અસર કરતા હોય છે અને એ અસરને કયા પ્રકારે આપણે દૂર કરી શકીએ છીએ. તો આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે આચાર્ય શ્રી મહેન્દ્ર પંડ્યા. આપનું સ્વાગત છે મહેન્દ્રજી. ધન્યવાદ. તો ખાસ કરીને દિવાળીનો પર્વ છે આજે અને આજના દિવસને લઈને તમામ લોકોમાં ઉત્સાહ હોય છે. તો સૌપ્રથમ મહેન્દ્ર શ્રી આપ અમને જણાવી દેશું કે આજનું પંચાંગ શું છે. શ્રી ગણેશાય નમઃ. મંગલમ ભગવાન ઢુંઢી મંગલમ ગણ નાયક મંગલમ પાર્વતી પુત્ર મંગલાયતનો ગણ. સૌ દર્શક મિત્રો સુપ્રભાત, જય ગણેશ. પંચાંગ જોઈએ તો આસો મહિનાના કૃષ્ણ પક્ષની અમાવાસ્યા કહેતા આજે દિવાળી છે. નક્ષત્ર જોઈએ તો સરસ મજાનું નક્ષત્ર ચિત્રા નક્ષત્ર છે. ચિત્ર નક્ષત્રની સાથે સાથે યોગ જોઈએ તો વૈધૃતિ યોગ છે. ચતુષ્પાદ નામનું કરણ છે આજે. કન્યા રાશિ એટલે કે પોઠો અને ણ, તો બુધ પ્રધાન કન્યા રાશિના જાતકો માટે દિવસ આજે તો મંગલમય રહેશે. જે કોઈ જાતકોનો જન્મ થાય એની રાશિ કન્યા કહેતા પોઠ અને ણ અક્ષર ઉપર નામ રાખવાનું રહેશે. આજનો દિવસ સૌ માટે મંગલમય બને એવી શુભકામનાઓ. જય ગણેશ. તેમજ આચાર્યજી ખાસ અમને એ પણ જણાવી દેશું કે આજના દિવસની વિશેષતા શું છે. જી, સામાન્ય રીતે આપણે દરેકના હૈયે એક શ્લોક ચડતો જ હોય છે અને મોટા ભાગે અમે જ્યારે પણ પૂજા કરાવતા હોય અને આ શ્લોક જ્યારે બોલતા હોય ત્યારે મોટા ભાગના લોકો અમારી સાથે આ શ્લોક બોલતા હોય છે કે શુભમ કરો તું કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધે વિનાશાય દીપ જ્યોતિર નમોસ્તુતે. તો દીપ જ્યોતિને નમસ્કારવા કરે છે. દીપ એટલે કે પ્રકાશ. દિવાળીનું પર્વ આમ તો એમ કહેવાય છે કે આ વર્ષનો છેલ્લો દિવસ છે. કદાચ ભગવાન શ્રી કૃષ્ણએ નરકાસુરને આ દિવસે માર્યો હશે માટે આ દિવસ આપણે ઉજવી રહ્યા છીએ. વિક્રમ રાજાએ પોતાના વર્ષની શરૂઆત આ દિવસથી કરી હશે માટે આ વર્ષને આપણે ઉજવતા હોય છે. ગમે તે હોય પણ ઉત્સવ પ્રિયા ખલુ મનુષ્ય, મનુષ્ય કાયમ ઉત્સવ પ્રિય રહ્યો છે અને એ ઉત્સાહ માટે ઉત્સવ માટે એ પોતાની જે અભિવ્યક્તિ છે એને વ્યક્ત કરવા માટે આ ઉત્સવનું આપણા શાસ્ત્રમાં વર્ણન બતાવવામાં આવ્યું છે. હવે આ ઉત્સવને આ ઉત્સાહને કઈ રીતે આજનો ઉત્સવ જો લઈએ તો આપણે કહીએ ભાઈ પંચ પર્વ છે. વાઘ બારસ હોય, ચાહે ધનતેરસ હોય, ચાહે કાળી ચૌદશ હોય, ચાહે દિવાળી હોય, ચાહે બેસતું વર્ષ, ચાહે ભાઈ બીજ હોય, તો આ બધા પર્વ આપણા માટે ઉત્સવના અને ઉજવણીના પર્વ છે. અત્યારે તમે રોડ ઉપર જોજો મોટા ભાગે બાઇક હોય, સ્કૂટર હોય, કોઈ પણ ટુ વ્હીલર હોય, ફોર વ્હીલર હોય, બધો જ સામાન ઘરનો ભરીને લોકો પોતાના ઘર તરફ પ્રયાણ કરતા હોય છે. મતલબ આમ ગમે ત્યાં કરો પણ દિવાળીને બેસતું વર્ષ તો પરિવાર સાથે કરો. આવી પવિત્ર એક ભાવના પણ આ વસ્તુ સાથે જોડાયેલી હોય છે. મિત્રો, મારે ખાસ કહેવું છે કે અહીંયા આપણા શાસ્ત્રમાં અગ્નિને મહત્વ આપવામાં આવે. અગ્નિ જ્યોતિ, જ્યોતિ અગ્નિ સ્વાહા, સૂર્યો જ્યોતિ, જ્યોતિ હે સૂર્ય સ્વાહા, અગ્નિવર્ચ્યો જ્યોતિ વર્ચે સ્વાહા, સૂર્યો વર્ચ્યો જ્યોતિ વર્ચે સ્વાહા, સૂર્યો વર્ચ્યો જ્યોતિ વર્ચે સ્વાહા. એક ભગવાન સૂર્યનારાયણ જેને દરરોજ પૂજીએ છીએ અને એક અગ્નિ સ્વરૂપે દીવાને પૂજીએ છીએ. દરરોજ ગૃહસ્થિના ઘરની અંદર બે વસ્તુ તો થાય ને થાય. એ પર્વની ઉજવણીનું વર્ષ એટલે આ દિવાળીનું વર્ષ. જે દિવાળીના દિવસે આ બંને વસ્તુ, કારણ કે આપણે સામાન્ય રીતે કહીએ કે અસતોમાં સદગમય, મારા ભારતમાં પૂર્વ ઋષિ એમ કહે છે કે અસતોમાં સદગમય તમસોમાં જ્યોતિર્ગમય અને મૃત્યોરમાં અમૃતમ ગમય. અને ગુજરાતી કવિએ વણી લીધું કે અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. તો આ જે મારી તમારી જે વાત છે કે અસત્યમાંથી સત્ય તરફ પ્રયાણ કરું એનું નામ છે દિવાળી. જે વ્યક્તિ અંધકારમાં છે એને ઉજાસ તરફ લઈ જવો, પોતે પણ ઉજાસ તરફ જવું, આનું નામ છે દિવાળી. સામાન્ય આપણે કહીએ દિવાળી પૈસા લઈ ગઈ, ઘીવાળી હૈના છોકરા ખાય હુંવાળી, આવી બધી વાતો આપણે જોઈ જાય છે. ગોકુળિયાની ગાય વિયાણી આ શબ્દોનો પ્રયોગ અહીં કરવામાં આવેલો છે. તો આ દરેક વ્યક્તિ, દરેક સમાજ, દરેક કુટુંબ અને દરેક જે આપણા આજુબાજુમાં વસતા જે તમામ વ્યક્તિઓ છે તે સાથે લઈને ઉજવવાના ઉત્સવ એટલે દિવાળી. ઘણી વખત વસ્તુ આપણી પાસે હોય આજુબાજુમાં નજર નાખી લેવી, થોડી દીર્ઘદ્રષ્ટિ નાખવી કે ક્યાંય કોઈ એવો વ્યક્તિ તો નથી જીવતો કે જેની પાસે દિવાળી ઉજવવાનું કોઈ વ્યવસ્થા નથી. મિત્રો, પોતાની પાસે જો હે ગમતું મળે તો લ્યા ગુંજે ને ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ. મારી પાસે જે કઈ વસ્તુ હોય મેં નાના નાના બાળકોને જોયા છે, પોતાની પાસે ફટાકડા હોય બાજુમાં કોઈ જોયા કે નાનો દીકરો દીકરી હોય એની પાસે અને એની પાસે કોઈ ફટાકડા કશું ના હોય અને શાંતિથી જોતો હોય એવા સમયે અડધા પોતાના એ નાનકડા દીકરા કે દીકરીની જયારે વાત કરીએ જોઈએ છીએ આંખે એ અડધા ફટાકડા આપી દેતો હોય છે. તો આ વસ્તુને ઉજવવાનો જો ઉત્સવ હોય તો એ દિવાળી છે. પોતાની પાસે હોય અને વહેંચવું અને જે કોઈ વ્યક્તિની પાસે ન હોય એને આપવા માટે પ્રયત્ન કરવો. કદાચ ન લે તો હોંશથી પણ આપવું, દબાણથી પણ આપવું, એને ગમે તે રીતે આપવું, તાણ કરીને પણ આપવું. પણ આજના દિવસે ઉજવવાનો જે તહેવાર છે એ દિવાળી છે. બધા રંગે ચંગે ને ખુશ અને સુખીપૂર્વક ઉજવવામાં આવે તો જ આપણા માટે અસત્યો માહેતી પ્રભુ પરમ. અને આપણે તો સંસ્કૃતિમાં જીવીએ છીએ, સહના વહ તો સહનો ભુનકતું, સહવીર્યમ કરવા વહે, તેજસ્વીના વધી સમજતું, મહાવીર દિશા વહે. તો આ પ્રમાણે આપણને શાંતિની પ્રાપ્તિ થાય છે. તો એટલા માટે આ દિવાળીનો તહેવાર મારા અને તમારા માટે સરસ મજાનો એક તહેવાર બની જાય, અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જતો આ તહેવાર મારા અને તમારા માટે અમૃતમય અને આનંદમય બની જાય એવી અમારી શુભકામનાઓ.
જય ગણેશ. તેમજ આચાર્યશ્રી આપણી સાથે જોડાઈ ચુક્યા છે મનોજભાઈ. જે મનોજભાઈ, આપનો પણ સવાલ જણાવશો તે પહેલા આપને જન્મ તારીખ, જન્મનો સમય અને જન્મ સ્થળ પણ અમને જણાવશો. 10/6/2008. સમય? સમય 2:44 બપોરે. પ્રશ્ન? એનો ભણતર વિશે અને ભવિષ્ય કેવું રહેશે એ વિશે. એનું એટલે કોનું? બેબીનું. બેબી શું ભણે અત્યારે? ભાગ્યસ્થાન માં આગળ જતા અભ્યાસ માં ખુબ જ સારી સફળતા ની પ્રાપ્તિ થશે. 12મા ધોરણ સુધી અભ્યાસ માં થોડી વધારે ચીવટ રાખવી પડશે, કારણ કે મકર રાશિ નો રાહુ એ 5મા સ્થાન માં છે. 5મા સ્થાન માં રાહુ દીકરીને જયારે હોય ત્યારે અભ્યાસ માં ક્યાંક ને ક્યાંક તકલીફો ઉભી કરાવડાવે, અથવા લગ્ન જીવન પછી સંતાનો વિષય પણ થોડી તકલીફો રહેતી હોય છે આ રાહુના કારણે, કારણ કે 5મા સ્થાન માં રહેલો રાહુ પિતૃદોષ કરી રહ્યો છે. તો અભ્યાસ ની અંદર 12મા ધોરણ સુધી તમારે બધા જ પરિવારજનો એ ખાસ ધ્યાનમાં રાખવું પડશે અને વધારે વધારે અભ્યાસ કરવા માટે પ્રેરિત કરવી પડશે. અભ્યાસમાં એ જ્યાં પણ એની ત્રુટી પડે ત્યાં પરિવારજનો સાથે કદાચ ન મળે તો કોઈ સારા શિક્ષકોનો આશ્રય લઈ, સારા ટ્યુશનોનો આશ્રય લઈ 12મા ધોરણ સુધી જો તમે વ્યવસ્થિત રીતે ભણાવશો તો આગળ જતા તમારી દીકરી ખૂબ જ સારો હીરો છે, ખૂબ જ સારી પ્રગતિ આગળ કરી શકશે. શુક્ર અને બુધ નો જે એક સુંદર યોગ ભાગ્યસ્થાનમાં બની રહ્યો છે, સાથે સાથે બીજી વાત પણ આપણે જણાવી દો મિત્ર, કે ચંદ્ર શનિ સાથે જોડાયેલો છે 12મા સ્થાનમાં. વિચારોમાં વારંવાર શિથિલતા, વિચારો વારંવાર બદલાવા, કોઈ પણ એક જ વસ્તુ ઉપર ફોકસ ન કરતા વારંવાર પોતાનું વિઝન બદલાવવું, આવી બધી બાબતો ચંદ્ર અને શનિના વિષયોગના કારણે ઉદભવી શકે છે. તો આવા સમયે પગમાં કાંટો વાગ્યો હોય તો કાંટો બૂટ પહેરી લેવાય, પણ એ પહેલા પગમાંથી કાંટો કાઢવો પડતો હોય છે. એ જ પ્રમાણે આનું યોગ્ય શાસ્ત્રમાં જે નિવારણ બતાવવામાં આવેલું છે એ નિવારણ જો વિધિવત કરવામાં આવે તો ચોક્કસ એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. મંગળ મહારાજ રાહુ પર બેસી રહ્યા છે, સ્વભાવની કદાચ થોડી ઉગ્રતા પણ એને ક્યાંક આગળ નુકસાન ન કરાવે, થોડી આ પ્રમાણે કાળજી રાખજો. તમારી દીકરી ખૂબ જ સારું પણ છે. જી આચાર્યશ્રી, આપણી સાથે હવે જોડાઈ ચુક્યા છે લલુભાઈ વડોદરાથી. જી લલુભાઈ, આપનો પ્રશ્ન અમને જણાવશો, પરંતુ તે પહેલા જન્મ તારીખ, જન્મનો સમય પણ જણાવી દેશો. હેલો. જી લલુભાઈ, આપનો સવાલ કહેશો. લલુભાઈ ફટાકડા ખરીદવા જતા રહ્યા લાગવા ચાલુ ફોન રાખે. જી લલુભાઈ, આપનો સવાલ કહેશો ને તે પહેલા જન્મ તારીખ, જન્મનું સ્થળ અને જન્મનો સમય પણ અમને જણાવશો. નથી લાગતા, લાગે છે સંપર્ક કપાઈ ચુક્યો છે. તો ખાસ કરીને આચાર્યજી, જે આપણે આપણે વાત કરીએ છીએ કે દિવાળીનો તહેવાર જે આપણા સૌ માટે ખૂબ જ મહત્વનો હોય છે, તો આજના દિવસે કયા પ્રકારની પૂજા અર્ચના કરવી જોઈએ કે જેથી કરીને આપણા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે? સુખ શાંતિ અને સમૃદ્ધિને આપવા વાળો દીપોત્સવીનો ઉત્સવ અને ખાસ કરી દિવાળીની જે પૂજા કરવાની વાત છે, પ્રકાશની જે વાત છે મિત્રો, ખાસ કરી આપણે જયારે 8:30-9 ભક્તિરસ જોતા આવીશું ત્યારે આ વી ટીવીમાં ભક્તિરસના માધ્યમ દ્વારા પણ આપણે દિવાળીનું મહત્વ પણ સમજી લઈશું, દિવાળીમાં કઈ રીતે પૂજા કરવી એનું પણ મહત્વ આપણે સમજી લઈશું. મને એવું લાગે છે ત્યાં સુધી આજે ચોપડા પૂજન છે, અને ચોપડા પૂજન મને એવું લાગે છે એટલે આપણે શાસ્ત્ર પ્રમાણે ઉજવીએ છીએ. ચોપડા પૂજન એટલે શારદા પૂજન છે, તો અહીંયા શારદા પૂજનની સાથે સાથે લક્ષ્મી પૂજન પણ કરવામાં આવે છે. મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી, આપણે ખબર છે કે જે ત્રાજવાથી આપણે તોલીએ છીએ એમાં મહાલક્ષ્મીનો નિવાસ છે. જે કલમની અંદર આપણે સાઈ ભરીએ છીએ આજના દિવસ માટે આપણો કાળો કલર આપણા માટે વર્જ્ય માનવામાં આવે છે, નુકસાન કરતા માનવામાં આવે છે, અપશુકનિયાર માનવામાં આવે, પણ આજના દિવસ માટે કાળો જે ખડીયો હોય એ ખડિયામાં જો કાળી સહી ન પડી હોય તો આજનો દિવસ સારો નથી માનતો. મતલબ કે મહાકાલીની ઉપાસના છે, મહાકાલીની ઉપાસના એટલે આ પ્રમાણેની મશીનરી કોઈ પણ હોય મહાકાલીની ઉપાસનાની અંદર આવે છે. કોઈ પણ પ્રકારે ગાદી પર બેસી પણ એમાં જે ખુરશી કે ટેબલ આવે એમાં લોખંડ વપરાતું હોય એ મહાકાલીની ઉપાસનામાં આવે. તો મહાકાલીની ઉપાસના પણ આજના દિવસ માટે જરૂરી છે. મહાલક્ષ્મી કહેતા જે લક્ષ્મીની આપણે રાહ જોતા હોઈએ કે ક્યારે આવે, દરરોજ સવારમાં દુકાન ખોલે માણસ કામ ખોલે લક્ષ્મીની પ્રાપ્તિ થાય, દરરોજ સવારમાં નોકરી જાય માણસ કામ જાય લક્ષ્મીની પ્રાપ્તિ માટે, કોઈ પણ કાર્ય કરતા હોય ત્યારે ધ્યેય આપણું હોય છે લક્ષ્મી પ્રાપ્તિ માટેનું, તો આજના દિવસ માટે લક્ષ્મીની પ્રાપ્તિ માટેના પણ પ્રયત્નો કરવાના હોય છે. પણ જો બુદ્ધિ ના હોય તો લક્ષ્મી પણ આપણા માટે નકામી બની જતી હોય છે. તો આવા સમયે સરસ્વતીની ઉપાસના, તો આજના દિવસ માટે મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી આ ત્રણે ત્રણ દેવીઓની જો ઉપાસના કરવામાં આવે તો આજનો આ દિવાળીનો ઉત્સવ ખરેખર, આ ચોપડા પૂજન જે કહીએ ને આપણે, હકીકતમાં એ પુસ્તક પૂજન નથી, ગ્રંથ પૂજન નથી, એ સરસ્વતીની પૂજા છે. અને ખાસ કરી જે વેપારી વર્ગ જે છે પોતાના ચોપડાની અંદર લખતા હોય માટે આપણે એને ચોપડા પૂજન કહેતા હોઈએ છીએ. તો આજના દિવસ માટે ફક્ત વેપારી વર્ગ માટે જ નહીં, ઘરની અંદર ગૃહસ્થીમાં ગૃહિણી માટે પણ જો પોતાનો કોઈ ખર્ચ રાખતી હોય ઘરમાં, કોઈ લખતી હોય પેન ને કાગળનો ઉપયોગ કરતી હોય તો આજના દિવસ માટે લક્ષ્મી અને સરસ્વતીની પૂજા
કરવી પડે તો જેના હાથમાં કાગળ હોય ને જેના હાથમાં પેન હોય એવા તમામ વ્યક્તિ આપણે અત્યારે એવું વિચારીએ ભાઈ લક્ષ્મી પૂજન ચોપડા પૂજન કોણ કરે વેપારીઓ કરે ના ઘરની અંદર પણ તમારે સારી અને સુગમ લક્ષ્મી જોઈતી હોય તો ચોક્કસ આજના દિવસ માટે જે કંઈ આવડે એ કાગળ ઉપર લાલ પેનથી શ્રી ગણેશાય નમઃ શ્રી મહા સરસ્વતીએ નમઃ શ્રી મહાલક્ષ્મીએ નમઃ કુબેર ભંડારીનો ભંડાર અખંડ હોજો આવો એક સુંદર મજાનો કાગળ લઈ અને અંદર વ્યવસ્થિત રીતે લખવામાં આવે અને ઉપરના ભાગમાં 5 ચાંદલા કરવામાં આવે નીચેના ભાગમાં એક સ્વસ્તિક બનાવવામાં આવે પછી નીચે 7 પછી ઉપર 6 પછી 5 4 3 2 અને 1 આ પ્રમાણે કંકુના ચાંદલા કરવામાં આવે તો માતૃકા આપણાથી પ્રસન્ન બને માતૃકા આપણા પર રાજી રહે ભગવાન ગણપતિ પણ આપણા પર રાજી રહે અને આ કાગળને પછી બેવડું ચોવડું વાળી અને તિજોરીમાં મૂકી દેવામાં આવે ભગવાનના ખાનામાં મૂકી દેવામાં આવે મિત્રો 12 મહિના આપણે તો લીલા લહેર છે જો ભગવાનની મહેર છે જન્મ તારીખ જન્મનો સમય અને જન્મ સ્થળ પણ જણાવશો જય ગણેશ જન્મ તારીખ છે 4/12/1963 સમય જન્મ તારીખ છે મારા પતિ ની જન્મ તારીખ છે 4/12/1963 સમય સમય 7:20 સવારે સવારે 7:20 જન્મ સ્થળ મહારાષ્ટ્ર કયું ગામ મહારાષ્ટ્ર નું મહારાષ્ટ્ર જલગામ જલગામ શું પ્રશ્ન છે તમારા પતિ નો અમારો પ્રશ્ન એવો છે મહારાજ કે અમારું ઘર અમે વેચવા કાઢી છે મકાન વેચાતું નથી 2 વર્ષથી એટલે ક્યારે વેચાશે એ પૂછવાનું છે મકાન તમારા નામે છે પતિના નામે છે કે પૈતૃક સંપત્તિમાં છે પણ અહીંયા ચોથું સ્થાન એ કુંભ રાશિ છે કુંભ રાશિના સ્થાન નો જે સ્વામી છે શનિ છે શનિ મકર રાશિમાં સ્વરાશિસ્થ બની બેઠેલો છે પરાક્રમ સ્થાનમાં મતલબ સારા પરિણામો આપશે વર્તમાન કાળે અત્યારે થોડી તકલીફ મકાન તમે કીધું 1.5-2 વર્ષથી તમે મકાન વેચવા માટે પ્રયત્ન કરી રહ્યા છો મને લાગે છે 2018ની અંદર મતલબ દિવાળી પછીના ભાગમાં મકાનની સારી કિંમત પણ તમને મળશે ને સારો પૈસો પણ તમને મળશે અહીંયા કુંડળીમાં એવા યોગ બનાવી રહ્યા છે પણ મારે એટલું કહેવું પડશે તમને કે જ્યારે કુંડળીમાં 6ઠા સ્થાનમાં 8મા સ્થાનમાં કે 12મા સ્થાનમાં જ્યારે પણ રાહુ પડ્યો હોય ત્યારે આ પિતૃદોષના કારણે જે કઈ વસ્તુ અને જે કઈ વ્યવસ્થાનો ભાગ જે હોય અને સમયસર જે મળવું જોઈએ ન મળે એના કારણે તકલીફો થતી હોય છે તો અહીંયા રાહુ પિતૃદોષનો કારક પણ છે તો તમારે કાર્તક મહિનામાં કૃષ્ણ પક્ષની એકમથી માંડી નમાસ સુધી જે પિતૃની પૂજા થતી હોય તો 15 દિવસ માટે કરજો કોઈ સારા બ્રાહ્મણનો આશ્રય લઈ અને જે કઈ કે એ પ્રમાણે 15 દિવસની તમે પૂજા કરજો પિતૃઓને પ્રસન્ન રાખવા માટે પ્રયત્ન કરજો આગળ જતો તમારું મકાન પણ વિચારશે સારા પૈસા પણ મળશે અને મકાનના આવેલા પૈસા તમે યોગ્ય જગ્યાએ સારી રીતે વાપરી પણ શકશો અથવા બીજા મકાનની અંદર પણ તમે રોકાણ કરી શકશો જય ગણેશ જી શાસ્ત્રીજી તો હવે આપણી સાથે જોડાયા છે પ્રિયાબેન જી પ્રિયાબેન આપનો પણ અમને સવાલ કહેશો અને તે પહેલા જન્મ તારીખ જન્મની તારીખ જન્મ સ્થળ અને સમય પણ કહી દેશો ઓકે જય ગણેશ મહેન્દ્રભાઈ જય ગણેશ બેન હા મારે મારી સિસ્ટર વિશેનો પ્રશ્ન છે અને એની જન્મ તારીખ છે 12/1/94 સમય અને જન્મનો સમય છે બપોરના 2:30-3 ની વચ્ચે અને જન્મ સ્થળ છે દ્વારકા જિલ્લાનું રોજડા ગામ રોજડા કારણ કે 2018ના જૂન જુલાઈ પછી સારા યોગ શરૂ થાય છે પોતાની સારી જોબ માટે ના અથવા તો 2019ના જાન્યુઆરી ફેબ્રુઆરી મહિના પછી પણ યોગ સારા સુધરી રહ્યા છે વર્તમાન કાળે વૃશ્ચિક રાશિના રાહુ ઉપર શનિનું પરિભ્રમણ હોવાના કારણે કદાચ આ સમય લગ્ન યોગ માટે યોગ્ય નહોતો હવે પછીનો જે લગ્ન સમય કાર્તક મહિના પછી સારો અને યોગ્ય કારક બની રહ્યો છે હવે મંગળ ધનરાશિમાં છે શુક્ર અસ્તંગત બની રહ્યો છે લગ્નનો દાંપત્ય જીવનનો કારક એ શુક્ર અસ્તંગત બની જ્યારે મંગળ સાથે યુતિમાં હોય ત્યારે પસંદગીના પાત્ર સાથે વિવાહ તો થાય પણ શુક્ર ક્યાંક ને ક્યાંક લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે તો આવા સમયે શુક્ર માટે સંતોષીમાની ઉપાસના સંતોષીમાનું વ્રત જો કરવામાં આવે તો પણ સારી સફળતા મળે મહાલક્ષ્મીની ઉપાસના પણ ખૂબ જ જરૂરી છે અને ખાસ કરી કુળદેવીની પૂજા પણ જો કરવામાં આવે તો દાંપત્ય જીવનમાં આવતા અવરોધો દૂર થાય અહીંયા મંગળ ધનરાશિનો છે એટલે મંગળ વધારે દોષકારક તો નથી પણ સૂર્ય સાથે રહેલો મંગળ અંગારયોગ બનાવે છે મતલબ સ્વભાવની થોડી ઉગ્રતા એને દાંપત્ય જીવનમાં કંઈ તકલીફ ન ઊભી કરાવડાવે એના માટે કાળજી રાખવી પડશે શનિ મહારાજ કુંભ રાશિના છે આની પૂર્ણ દ્રષ્ટિ પણ પડી રહી છે રાહુ ઉપર તો આવા સમયે આ રાહુ અને શનિનો જે યોગ છે એ પણ ક્યાંક ને ક્યાંક લગ્ન જીવનમાં અવરોધો ઉભા ન કરાવડાવે તો એના માટે કુળદેવીની ઉપાસના સંતોષીમાની પૂજા અથવા લક્ષ્મીમાનું વ્રત જો એ કરશે તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે એક લાલ દોરો ડાબા હાથના કાંડે જો બાંધી દે અને દરરોજ માતાજીને યાદ કરે ભગવાન ગણપતિને મંગળવારે યાદ કરે તો ચોક્કસ એના ભવિષ્યમાં આગળ જતા ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે જય ગણેશ જી શાસ્ત્રીજી તો ખાસ આપ અમારી સાથે જોડાયેલા રહેશો હાલ સમય થાય છે એક બ્રેકનો દર્શક મિત્રો હાલ લઈશું એક બ્રેક
ફરી એકવાર આપ તમામનું સ્વાગત છે. આચાર્યજી, ખાસ કરીને આપણે રાશિ ભવિષ્યની વાત કરીએ તો મેષ થી લઈ મિથુન સુધીની આજની રાશિનું ભવિષ્ય શું છે? મેષ રાશિના જાતકોનું ભવિષ્ય તો જોઈએ જ, પણ આવતીકાલે બેસતું વર્ષ છે. બેસતા વર્ષના દિવસે એક કલાકનો કાર્યક્રમ સવારમાં રાખવામાં આવેલો છે. 7:30-8 એક કલાકનો કાર્યક્રમ સવારમાં પણ છે. બપોરે 2-3 ના સમય દરમિયાન પણ ભાજ ભવિષ્ય દર્શન એક વિશેષ કાર્યક્રમ છે. તો જોવાનું ચૂકતા નહીં કારણ કે 12 મહિનાનું રાશિ ભવિષ્ય આપણે આ સમય દરમિયાન જોઈશું. પણ આજે જોઈએ મેષ રાશિ. મેષ રાશિ એટલે જેના અક્ષર અલય છે. મિત્રો, આજના દિવસ માટે કદાચ દિવસ તો સારો દેખાય છે, પણ કામકાજમાં થોડો ઉચાટ દેખાય કારણ કે અમુક કામો એવા પેન્ડિંગ પડેલા હોય. આજ કરીએ, કાલ કરીએ, આજ કરીએ, કાલ કરીએ, અને એમાં દિવાળી આવી જાય, ખબર ના પડે, ના કામ બધા ઉભા ઉભા રહી જાય. થોડો ઉશ્કેરાટ પણ રહેશે આજના દિવસ માટે. વાણીનો દોષ લાગે નહીં એના માટે કાળજી લેજો. વિવાદિત કાર્યો કોઈ પણ પ્રકારના હોય આજના દિવસ માટે થોડું દૂર રહેવું પડશે. તબિયતની બાબતમાં ખાસ કરીને કાળજી રાખવી પડશે આજના દિવસ માટે. ખાવા પીવામાં થોડી પરહેજી પાડજો. કદાચ કોઈ આપણને તળેલું તીખું વધારે ખવડાવે તો ઓછો વિવેકથી ખાવું. ખાવું ખરું, પણ થોડું વિવેકથી ખાવું તમારા માટે ખૂબ જ સારું રહેશે. મિથુન રાશિ, મેષ રાશિ, પછી આવે વૃષભ રાશિ. વૃષભ રાશિની વાત કરીએ તો જેના બહુ અક્ષર છે આવા જાતકો માટે આજના દિવસ માટે કદાચ થોડીક માનસિક ચિંતા રહેશે. દાંપત્ય જીવનમાં પતિ અને પત્નીના વિચારોમાં થોડી અસમાનતા આજના દિવસ માટે જોવા મળે છે. કામકાજમાં કદાચ સહયોગ થોડો ઓછો મળશે. પરિવારની વિરુદ્ધ જઈને કોઈ પણ કામ કરવાનું આવે તો આજના દિવસ માટે ન કરવું. પરિવારને સાથે રાખીને કામ કરવું એ આપણા માટે ખૂબ જ જરૂરી છે. પ્રસંગો અને તહેવારો પ્રમાણે પૂજા વિધિઓ તો આપણે કરતા જ હોય છે, એટલે એમાં ન પડતા. પણ આજના દિવસ માટે માનસિક રીતે તમારે શાંતિથી, સાવધાનથી દિવસ પસાર કરવો તમારા માટે ખૂબ જરૂરી છે. મિથુન રાશિ, કચ્છ મિથુન પ્રોક્તા, તમારા કામકાજના ભારને હળવો કરી શકાય તેવા સુંદર યોગો બની રહ્યા છે. હવે તમારા જે સહકર્મચારીઓ છે જેની સાથે તમે કામ કરી રહ્યા છો, હવે દિવાળીનું વેકેશન પણ છે, આગળના 5-6 દિવસ તમારે આરામથી કાઢવાના છે. પણ તમારા સહકર્મચારીઓનો સહયોગ તો તમને મળશે જ, પણ એના સંબંધોમાં પણ તમારે થોડો સુધારો તમારે કરવો પડશે આજના દિવસ માટે. કદાચ કોઈ કટુતા આવી ગઈ હોય, ક્યાંક ને ક્યાંક તમારા કાર્યના વિકાસમાં અવરોધો ઉભા થતા હોય એવા એવા કોઈ વ્યક્તિ તમારી સાથે જોડાયેલા હોય, આજના દિવસ માટે શાંતિથી દિવસ પસાર કરજો. તમારા નાના નાના સાથીઓ દ્વારા સંભાળીને કામકાજ કરવું પડશે. સંતાનોના પ્રશ્નમાં હળવાશ અનુભવાય તેવા સુંદર યોગો ચંદ્રબળના આધારે મિથુન રાશિના જાતકોને દેખાશે. જય ગણેશ. તેમજ આચાર્યશ્રી, હવે કર્ક થી લઈને કન્યા સુધીની રાશિ ભવિષ્ય પણ જણાવી દેશે. રાશિ મંડળની ચોથી રાશિ, ચોથી રાશિ એટલે કર્ક રાશિ. કર્ક રાશિ એટલે જેના અક્ષર છે ડ અને હ ચંદ્ર પ્રધાન. આ રાશિના જાતકો માટે આજના દિવસ માટે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી, કારણ વગરના કોઈ પણ પ્રકારના વાદ વિવાદથી આજના દિવસ માટે દૂર રહેવું છે. બે વસ્તુને મહત્વ આપતા હોય છે, કાં તો ધન પદ અને પ્રતિષ્ઠાને મહત્વ આપીએ છીએ અને કાં પરિવારને મહત્વ આપીએ છીએ. તો આજના દિવસ માટે ધન કરતાં પરિવાર વધારે મહત્વનો છે. આ વસ્તુનું ધ્યાન રાખીને આગળ વધજો. જમીન મકાન અથવા એને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો ચિંતાઓ હળવી થશે. પરિવારના પ્રશ્નોમાં ચોક્કસ એક સારું સમાધાન મળશે. ભાઈ બહેનોમાં અથવા તો કોઈ વડીલોમાં ક્યાંક વૈચારિક મતભેદો હોય તો એવા સમયે મધ્યસ્થી બનીને કામકાજ કરજો. તમારો દિવસ આજે ખૂબ જ ઉત્તમ રહેશે. સિંહ રાશિ, મ અને ટ જેના અક્ષર છે આવા જાતકો માટે વ્યથા હોય કે ચિંતા હોય મિત્રો હળવા બનાવી શકાય તેવા સિંહ રાશિના જાતકોના આજે યોગ બની રહ્યા છે. નાના નાના કામ કરવાવાળા વ્યક્તિઓ માટે, પરચુરણ ધંધા લગતા કામકાજ કરવા વ્યક્તિ માટે દિવસ આજે ખૂબ જ આનંદમય રહેશે. દલાલીવાળા કોઈ પણ પ્રકારના કામકાજ કરવાના હોય તો પણ ખૂબ જ સારું નેણું છે. પણ એક વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો કે બને ત્યાં સુધી કામકાજમાં ઉતાવળ ન કરવી. જેટલું તમારું કામ શાંતિથી થશે એટલી સારી સફળતાની પ્રાપ્તિ થશે. કન્યા રાશિ, પોઠો નેણો જેના અક્ષર છે એવા જાતકો માટે ધર્મ કાર્ય માટે કદાચ ક્યાંય બહાર જવું પડે. ઘરમાં કંઈ પૂજાનો ઉત્સવ ઉજવાય એવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. મતલબ તમારા હાથે આજે સારા કામ થવાના છે. સ્નેહીજનોથી લાભ આજના દિવસ માટે દેખાઈ રહ્યો છે. ઉત્તમ આનંદ મેળવી શકાશે. ધન પદ પ્રાપ્તિ માટે કદાચ થોડી મહેનત વધારે કરવી પડશે, પણ આજનો દિવસ તમારા માટે એકંદરે સારો રહેશે. જય ગણેશ. જી આચાર્યજી, તો આપ અમારી સાથે જોડાયેલા જ રહેશો સમગ્ર માહિતી આપવા માટે. દર્શક મિત્રો, હાલ સમય થાય છે એક બ્રેક નું. લેશે બ્રેક. વેલકમ બેક. ફરી એકવાર આપનું સ્વાગત છે. ખાસ કરીને દર્શક મિત્રો, આવતીકાલે જે ભવિષ્ય દર્શનનો કાર્યક્રમ છે તે 7:30-8 સુધીનો રહેશે, અને મહેન્દ્ર આચાર્ય શ્રી મહેન્દ્ર પંડ્યાના મુખેથી આપ આપનું ભવિષ્ય જાણી શકો છો, અને બપોરે 2-3 પર એક વિશેષ કાર્યક્રમ આપ VTV પર જોઈ શકો છો. તો ખાસ આચાર્યજી, હું આપને આગળ પૂછવા માંગીશ કે તુલાથી લઈને ધન જે રાશિ છે તેનું રાશિ ભવિષ્ય પણ દર્શક મિત્રોને જણાવી દેશો. તુલા રાશિ એટલે જેના અક્ષર છે ર અને ત આવા જાતકો માટે આજના દિવસ માટે અનુકૂળ જગન્નાથ સાનુકૂળ જગત રહે. ભગવાન અનુકૂળ હોય પછી જગત તો અનુકૂળ થાય. તો તુલા રાશિવાળા જાતકો માટે દિવસ આજનો મંગલમય રહેશે. તબિયતની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવું પડશે. ગમે એટલો કામનો બોજો રહેશે છતાંય તુલા રાશિવાળા જાતકોને આજે આનંદની અભિવૃદ્ધિ થશે. મનોકામનાઓની પૂર્તિ થાય તેવા સુંદર યોગો ચંદ્રબળના આધારે તુલા રાશિવાળા જાતકોને પ્રાપ્ત થશે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો ન અને ય જેના અક્ષર છે એવા જાતકો માટે તમારા વિચારો કદાચ તમને ખોટા ન લાગે એના માટે કાળજી રાખજો. અંતરાત્માના અવાજને ઓળખતા શીખજો. માનસિક શ્રમ દ્વારા થાક અનુભવાય તેવા યોગ પણ બની રહ્યા છે. ગણતરીપૂર્વકના કામકાજ નહીં કરો તો કદાચ થાક વધી શકે. તો આવા સમયે ગણતરીપૂર્વકના કામકાજ કરી આજનો દિવસ કરજો પસાર. તમારો દિવસ ખૂબ જ મંગલમય રહેશે.
ધનરાશિ ની વાત કરીએ તો ભ ધ ફ અને ઢ અક્ષર વાળા જાતકો માટે કોઈ પણ નિર્ણય માં બને ત્યાં સુધી ઉતાવળ ન કરવી, વાણી અને વ્યવહાર માં નમ્રતા રાખવી જરૂરી છે. સગા સંબંધીઓ માં તનાવ જણાશે, આવા તનાવ પૂર્વક ના સંબંધો માં થોડુંક સાચવીને કામકાજ કરશો તો ખૂબ જ આનંદ ની અભિવૃદ્ધિ થશે. જય ગણેશ. જી આચાર્યશ્રી, તો હવે અમને મકર થી લઈને મીન સુધીના જે રાશિ જાતકો છે તેમનું રાશિ ભવિષ્ય જણાવશો. મકર રાશિ એટલે ખ અને જ જેના અક્ષર છે એવા જાતકો માટે વડીલ વર્ગની થોડી તબિયત વિશે ચિંતા રહેશે, થોડી કામકાજમાં બેચેની અને ઉચાટ પણ રહેવાની શક્યતાઓ છે. હવે આવા સમય અગત્યના કોઈ પણ પ્રકારના નિર્ણયો લેવા હોય તો થોડું સાચવીને લેવું, કામકાજમાં થોડું સંભાળીને કામકાજ કરવું. કુંભ રાશિ એટલે ગ અને સ જેના અક્ષર છે એવા જાતકો માટે પ્રવાસ અને પર્યટનથી લાભ થશે. લાગણીશીલ સ્વભાવ તમારો તમને કામમાં આવશે. આજે થોડા વ્યવહારો બનજો. ભાગ્યોદય માટે ઉત્તમ તકો તો મળી જાય છે, સાથે સાથે સગા સંબંધીઓ કે નજીકના મિત્રોને મળવાનું થાય તેવા પણ સુંદર યોગો ચંદ્રબળના આધારે તમને પ્રાપ્ત થશે. મીન રાશિ દ ચ જ અને થ અક્ષર વાળા જાતકો માટે કામકાજ હળવાશથી અનુભવાય તેવા સુંદર યોગ આજના ચંદ્રબળના આધારે બની રહ્યા છે. વ્યક્તિગત કામકાજમાં ધ્યાન આપી શકશો, દૈનિક વ્યવસાયથી લાભ થશે, આનંદપૂર્વકમાં દિવસ પસાર થાય તેવી શક્યતાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે. એકંદરે આજનો દિવસ તમારા માટે સુગમ અને સ્નેહવાળો રહેશે. સામાન્ય રીતે આપણે જ્યારે ભક્તિ રસ અને ભવિષ્ય દર્શન કરતા હોઈએ છીએ ત્યારે મોટાભાગે સોમથી શુક્ર હું આવતો હોઉં છું. જ્યારે બહારગામ ન જવાનું હોય ત્યારે શનિવારે મુકુંદભાઈ આવે છે અને રવિવારે મયુરભાઈ આવે છે. બેસતું વર્ષ એક એવો દિવસ છે કે જેમાં ત્રણે ત્રણ જ્યોતિષીઓ સાથે મળી, કારણ કે આપણા ઘણા બધા દર્શકો, આપણું ટીઆરપી એમ કહે છે કે ભવિષ્ય દર્શન કાર્યક્રમને ઘણા બધા માણસો જોવે છે, ગામડે ગામડે જ્યારે જોતા, ખાસ કરી સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, ગામના ગુજરાતના છેવાડાને બાદ કરી ભારતની અંદર હોય, ભારતના છેવાડાઓને જો જોઈએ, ઓસ્ટ્રેલિયા હોય, ન્યૂઝીલેન્ડ કે અમેરિકા હોય, ઇન્ડોનેશિયા જેવા મોમેડિયન કન્ટ્રીની અંદર પણ જયારે ભવિષ્ય દર્શન કાર્યક્રમ જોવાતો હોય ત્યારે એક જ દિવસે ત્રણે ત્રણ જ્યોતિષીઓ સાથે મળી અને વાર્ષિક રાશિફળ, એવું વાર્ષિક રાશિફળ કે જેને જીવનમાં ખૂબ જ અમૂલ્ય, આપણે જયારે જયારે કરતા જો કીધું કેવો વરસાદ પડશે એ જ પ્રમાણે વરસાદ રહ્યો. દિવાળી સુધી ગરમી રહેશે એવી વાત ગઈ વખતે કરી હતી, દિવાળી સુધી ગરમી હજી પણ આપણને ચાલી રહી છે. વરસાદ જ્યાં પડશે ત્યાં પુષ્કળ પડશે આવી વાત આપણે ગયા વર્ષે કરી હતી, એ સાચું પડ્યું છે. દરેક બાબતોની અંદર દરેક રાશિગત વ્યક્તિઓ પણ એમ કહેતા હોય છે કે મહેન્દ્રભાઈ અમે જે અમારી રાશિ જોઈએ છીએ એમાં ખરેખર ઘણું બધું અમને, કારણ કે આ તો જ્યોતિષ છે, જ્યોતિષ ગણિત છે, તો આ ગણિતના આધારે તૈયાર થઈ જાઓ. બધાને મારે એમ કહેવાની ઈચ્છા થાય કે પેન લઈને તૈયાર થઈ જાઓ, કાગળ લઈને તૈયાર થઈ જાઓ, તમારું જે રાશિ ભવિષ્ય આવતું હોય તમે ટપકાવતા જાઓ, લખતા જાઓ અને જુઓ 12 મહિનામાં કેટલું સાચું પડે છે અને અમારી સાથે પછી શેર કરો કે તમે આટલું આટલું કીધું હતું, અત્યારે જે તમે કહી રહ્યા છો એવું આવતા વર્ષે પણ તમે અમને કહેજો. આવો એક આ ભવિષ્ય દર્શનનો આપણો આ કાર્યક્રમ છે. જી આચાર્યશ્રી, તો તમે જે પ્રમાણે માહિતી આપી કે કયા પ્રકારે દિવાળીમાં ખાસ પૂજન કરવું, હવે એ પણ માહિતી દર્શક મિત્રોને આપી દઈશું કે આ પૂજનની કયા પ્રકારની વિધિ કરવી જેથી એ શાસ્ત્રોક્ત રીતે પૂર્ણ થઈ શકે. પૂજનની વિધિમાં મેં બતાવ્યું પ્રમાણે કદાચ વેપારી વર્ગે ચોપડા પૂજન કરવાની જરૂર નથી, આપણા ઘરની અંદર પણ આપણે બે લેક્ચર પાડી શકીએ છીએ. બીજી વસ્તુ એ ખાસ ધ્યાનમાં રાખવાની છે આજના દિવસે કે સંધ્યા સમયે બને ત્યાં સુધી ઘરમાં પ્રકાશ રહેવો જોઈએ. ઘણી વખત તમે જોજો આપણે ટીવી ચાલુ કરતા હોય આ હોય તે હોય એટલે ઘરની અંદર અંધકાર રાખતા હોય છે મોટા ભાગે, પણ આજનો આ દિવસ એવો છે કે તમસોમાં જ્યોતિર્ગમય, મારે મારા જીવનને નવપલ્લવિત બનાવીને પ્રકાશિત બનાવવું હોય તો આજના સાયંકાળે મારા ઘરમાં દીવો પ્રગટાવવો જોઈએ. તો હવે ઘણી વખત આપણને એમ લાગે કે દીવા કેટલા પ્રગટાવવા, અમુક અમુક મંદિરોમાં તો ઘણા બધા દીવા હોય છે પણ દીવો એક પણ હોય તો પણ શુભત્વને આપવા વાળો છે, પણ આજના દિવસ માટે બે દીવા જો પ્રગટાવવામાં આવે તો ખૂબ જ શુભત્વની પ્રાપ્તિ થાય ને ખાસ કરીને સંધ્યા સમયે. સંધ્યા સમયે લક્ષ્મીની પ્રાપ્તિની સાથે સાથે ઘરમાં કકડાટ ને કજિયા, આપણે ગઈકાલે કાઢ્યો ને કકડાટ બધો, એવો કકડાટ ફરતી ઘૂસી ન જાય અને એટલા માટે વીર વૈતાળ, આપણે ભૂત પ્રેત પિશાચ સાકીની ડાકીની વીર વૈતાળ, આ બધા અશુભ તત્વો જેને કહી શકાય કે જે આપણું રક્ષણ કરે છે, પ્રોટેક્શન આપે છે આ બધા દેવતાઓ અશુભ તત્વોની સામે, એવા તત્વોને પણ આજે પૂજવા જોઈએ. અને એનો મતલબ કે તેલનો દીવો કરવો જોઈએ, તો તેલના દીવામાં તલના તેલનો પણ દીવો થઈ શકે, કદાચ સિંગ તેલનું તેલ હોય તો પણ ચાલે, મૂળ તેલનો દીવો આપણને જોઈએ, પ્રવાહિતામાં તેલ જોઈએ, ગાયના ઘીનો દીવો જમણી બાજુ અને તેલનો દીવો ડાબી બાજુ જો કરવામાં આવે અને ત્યારબાદ જે કંઈ શક્તિ અને ભક્તિ પ્રમાણે મંત્રના જાપ કરવામાં આવે, આમ તો શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ ઓમ શ્રીમ રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ મંત્ર ઉત્તમ છે, રીમ મહાલક્ષ્મી નમઃ ઉત્તમ છે, પણ કશું ના આવડતું હોય, ગામડાની મારી નાનકડી બેન દીકરી હોય તો ઓમ રીમ નમઃ આ મંત્રનો જાપ કરીને પણ કરી શકે છે આ પૂજા. જય ગણેશ. જી આચાર્યશ્રી, તો આપ અમારી સાથે જે પ્રમાણે જોયા, દર્શક મિત્રોને તમામે તમામ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો ખાસ કરીને દર્શક મિત્રો, જે પ્રમાણે આવતીકાલની વિગતો છે કે 7:30 થી 8:30 સુધી ખાસ ભવિષ્ય દર્શનનો વિશેષ કાર્યક્રમ છે, આપનું વર્ષ દરમિયાનનું રાશિ ભવિષ્ય આપ આવતીકાલે જાણી શકો છો, અને બપોરે 2 થી 3 સુધી પણ વિશેષ કાર્યક્રમ છે જે વીટીવી પર જોવાનું ચૂકશો નહીં. નમસ્કાર. જય ગણેશ.